વડોદરામાં સ્કૂલમાં બાલકની ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી શ્રી નારાયણ વિદ્યાલયમાં બાલકની ધરાશાયી થઈ હતી વિશેષ દરમિયાન પહેલા માળની બાલકની ધરાશાય થઈ બાલકની ધરાશાય થતા એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો છે વાલીઓ બાળકોને લેવા માટે સ્કૂલમાં દોડી આવ્યા હતા ફાયર બ્રિગેડ તબીબો અને પોલીસ સ્કૂલ પર પહોંચી ચૂકી છે ઉલ્લેખનીય છે કે શાળા ચાલુ હતી તે સમયે આ ઘટના ઘટી છે કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકતી હતી વિશેષ દરમિયાન બાળકો પણ પ્રાંગણમાં રમી રહ્યા હશે અને તે સમયે આ પ્રકારની ઘટના થઈ છે આ સ્કૂલ છે નારાયણ વિદ્યાલય જેમાં બાલ્કની ધરાશાય થવાની ઘટના સામે આવી છે વધુ માહિતી વિસ્તારથી સંવાદદાતા રવિ અગ્રવાલ આવી આપી રહ્યા છે રવિ અમારી સાથે સીધા જ વડોદરાથી જોડાઈ રહ્યા છે રવિ એક બાલ્કની ધરાશાય થઈ છે તે પણ શાળાની એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હોવાની પણ માહિતી સામે આવી રહી છે જાણવા માંગીશું ઘટના શું હતી કયા સમયે બની અને જે વિદ્યાર્થી ઘાયલ થયો છે તેની સ્થિતિ શું છે બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતના વડોદરા શહેરમાં વાઘોરે રોડ પર આવેલી જે ગુરુકુળ ચાર રસ્તા છે ત્યાં શ્રી નારાયણ વિદ્યાલય છે તેની આ ઘટના છે સ્કૂલની અને આપ જોઈ શકો છો કે થોડાક સમય પહેલાં કયા પ્રકારની સ્થિતિ હતી અને થોડાક સમય બાદ કયા પ્રકારની સ્થિતિ થઈ છે જે રીતના વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો કે આ જે સ્કૂલનો ભાગ છે તે સાત ડીનો જે વર્ગ છે તે ધરાશય થઈ ગયો છે અને ધરાશાય થઈ જવાના કારણે નીચે બાળકોની જે સાયકલો છે તે દબાઈ ગઈ છે બે બાળકો પણ દબાયા હતા જેમાંથી એક બાળકને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે સદનસીબે મોટી જે દુર્ઘટના છે તે દુર્ઘટના અહીંયા તડી છે કારણ કે એ વખતે રિસેસનો સમય હતો અને જો બાળકો જે અહીંયા બાળકો અહીંયા વર્ગમાં બેઠા હોત તો સીધા જ તેઓ નીચે બેન્ચીસ સાથે પડી શકતા હોત ત્રણ જેટલી જે બેન્ચીસો છે તે આ જે આખો ભાગ ધરાશાયીને નીચે પડ્યો તેની સાથે તૂટીને નીચે આવી હતી આ જોઈ શકો છો કે બાજુની સોસાયટીમાં જે રહેતા લોકો છે તેઓ પણ અહીંયા મોટી સંખ્યામાં ભેગા થયા છે બાળકોના જે પેરેન્ટ્સ છે તેઓ અહીંયા તેમને લેવા માટે આવી ગયા હતા અને તેમને લઈને ઘરે પરત ફર્યા છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ જે સ્કૂલ છે તે સ્કૂલ સ્વનિર્ભર શાળા સંચાલકના જે પ્રમુખ છે આરસી પટેલ તેમની સ્કૂલ છે સાથે જ ભાજપના જે કોર્પોરેટર છે નૈતિક શાહ તેમના ફાધર પણ આ સ્કૂલમાં ભાગીદાર છે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ સ્કૂલ પાસે બીયુ પરમિશન કે ફાયર એનઓસી પરમિશન છે કે કેમ તે પણ તપાસનો વિષય છે પરંતુ જે આ ઘટના બની છે તે ઘટના ખરેખર ગંભીર ઘટના છે પાડોશીઓ કહી રહ્યા છે જે સ્કૂલની બાજુમાં જ રહે છે કે આ સ્કૂલને ઉનાળું વેકેશન સમયે જ કલર કામ કરવામાં આવ્યું હતું પરંતુ જે તિરાડો પડી હતી તે પૂરવામાં આવી ન હતી અને તેના કારણે ક્યાંકને ને કહી શકાય કે આ ઘટના બની હોઈ શકે છે હવે તપાસનો વિષય છે કે આ ઘટના કેમ બની છે કારણ કે પંદરથી વીસ વર્ષ જૂની આ સ્કૂલની બિલ્ડિંગ છે અને જ્યારે આ ઘટના બનતી હોય તો ચોક્કસથી એક ગંભીર વિષય એટલા માટે છે કે ભા બાળક જે છે તેમની બાળકની રક્ષા આજે ભગવાને કરી છે જો બાળક અહીંયા સ્કૂલમાં બેઠો હોત અને એ વખતે સ્કૂલની બિલ્ડિંગ ધરાશાયી થયો હોત ભાગ ધરાશાયી થયો હોત તો ચોક્કસથી મોટી દુર્ઘટના થઈ શક હોત બાળકને જાનહાણી થઈ શકી હોત પરંતુ સદનસીબે માત્ર સાયકલો દબાઈ એકાદ વિદ્યાર્થીને વાગ્યું છે કોઈ જાનહાણી નથી થઈ અને હાલમાં ફાયર ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ અને અને જે તબીબો છે 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 તેઓ અહીંયા સ્કૂલે સ્કૂલે પહોંચ્યા પહોંચ્યા બાળકોના અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં જી બિલકુલ આ પ્રકારની ઘટના ઘટે બાળકો ત્યાં હાજર હતા કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકી હોત વાલીઓ પણ બાળકોને લેવા માટે ત્યાં પહોંચી ચૂક્યા હતા જાણવા માંગે સત્તાધીશો સાથે કોઈ વાતચીત થઈ વાલીઓ સાથે આપની કોઈ વાતચીત થઈ શકી હોય હા બિલકુલ વાલીઓ સાથે વાતચીત થઈ છે વાલીઓ કહી રહ્યા છે કે એમને જે તેમના મિત્રો છે તેમના થકી ખબર પડી કે આ પ્રકારની ઘટના બની છે જ્યારે આ ઘટના થઈ ત્યારે એક જે વાલી છે તેની સાથે ઝી ચોવીસ કલાકની ટીમે વાતચીત કરી છે તેઓ કહી રહ્યા છે કે તેમનું બાળક સ્કૂલના અંદરના ભાગે બેઠું હતું એટલે જ્યારે આ ધરાશાયી થયું ત્યારે તાત્કાલિક તે બહાર દોડીને આવી ગયું અને બહાર દોડીને આવ્યા પછી તે બહાર નીકળી ગયું જેના કારણે તેને કોઈ ઈજા નથી પહોંચી આવા અનેક વાલીઓ છે કે જે અહીંયા આવ્યા અને પોતાના બાળકોને સહી સલામત ઘરે પાછા લઈ ગયા છે પાડોશીઓ કહી રહ્યા છે કે આ ગંભીર બેદરકારી છે આમાં ચોક્કસથી તપાસ થવી જોઈએ કે આમાં જવાબદાર સ્કૂલનું તંત્ર કેટલું છે તેમની શું જવાબદારી બને છે અને તેને લઈને જ હવે વાલીઓ હોય કે સ્કૂલની બાજુમાં રહેતા જે પાડોશીઓ હોય તેઓ કરી કર્યા છે કે આ જ પ્રકારનું જો આખી સ્કૂલની બિલ્ડિંગનું બાંધકામ હોય તો તેનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવો જોઈએ અને રિપોર્ટ કર્યા પછી રિપોર્ટ કયા પ્રકારનો આવે છે તે દિશામાં તંત્રએ કાર્યવાહી કરવી જોઈએ કારણ કે આ તો બાળકના જીવની વાત છે જે રીતના હરની બોટકાંડ થયું અને તેમાં બાર બાળકોના મૃત્યુ થયા હતા તેવી જ રીતના અહીંયા પણ જો બાળકો વર્ગખંડમાં બેઠા હોત અથવા તો નીચે અહીંયા ભા અહીંયા ભાગમાં રમતા હોત તો ચોક્કસથી તેવી ઘટનાનું પુનરાવર્તન થઈ શકતું હોત પરંતુ ભગવાનના કહી શકાય કે બાળકોની રક્ષા કરી ભગવાને અને તેના કારણે અહીંયા કોઈ જાનહાનિની ઘટના નથી થઈ પરંતુ એક બાળકને

શંકાસ્પદ લાગતી હોય તેને પરંતુ શાળાઓનું શું તે હવે સવાલ ચોક્કસથી થાય કારણ કે તંત્રની બે એક નમૂનો કહી શકાય ખૂબ જ મોટી દુર્ઘટના શાળાઓના નાના ભૂલકા છે તેના સાથે ઘટી શકે હોત અહીં જે તપાસ કરે છે પ્રિમોન્સૂન એક્ટિવિટી દરમિયાન તે લોકો ક્યાં છે બાબુઓ જર્જરીત ઇમારતનું ઇન્સ્પેક્શન કેમ નથી કરતા શું માત્ર જે લોકો મકાનોમાં રહે છે તે બિલ્ડિંગ બિંગલિંગનું જ ઇન્સ્પેક્શન થવું જરૂરી છે વડોદરામાં સરકારી તંત્ર રામ ભરોસે કેમ છે તે એક સવાલ છે બાલ્કની ધરાશરાઈ થઈ ગઈ છે અને બાળકો જે છે તે ગભરાઈ ગયા છે વાલીઓમાં પણ એક ડરનો માહોલ છે વાલીઓનું પણ કહેવું છે કે હવે તેઓને બાળકોને શાળાએ મોકલ મોકલતા પણ ડર લાગે છે તપાસના નામે માત્ર તાગળધીન્ના કરવામાં આવે છે મોટી મોટી ગાડીઓમાં ફરનારા સરકારી પૈસે જલસા કરનારા બાબુઓ જ્યારે વાત હોય લોકોની સંભાળ રાખવાની જ્યારે વાત હોય પોતાની ફરજ બજાવવાની ત્યારે કેમ પાછી પાની કરે છે તે સમજાતું નથી રવિ જોડાયેલા છે રવિ શાળામાં પણ કદાચ રજા જાહેર કરી દેવામાં આવી હશે અત્યાર સુધી જણા માંગીશું આ શાળા કેટલા માળની છે કયા કયા ધોરણના બાળકો અહીં અભ્યાસ કરતા હતા બિલકુલ હું તો તમને શાળા કેટલા માળની છે તે વિઝ્યુલ્સ આપણે દર્શકો સુધી બતાવવાની કોશિશ કરીશ અને આ સ્કૂલમાં કેટલા ધોરણના વિદ્યાર્થીઓ ભણતા હતા તેમાં પ્રી સ્કૂલથી લઈને ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા અને વાત કરવામાં આવે તો આ જે આપ જોઈ શકો છો કે ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળ છે એટલે કે ત્રણ માળ સુધીની આ સ્કૂલ છે જેમાં ફાયર સેફ્ટી જે છે તે અહીંયા તમને જોવા મળી રહી છે પરંતુ જે આખી ઘટના બની છે તે ખરેખર ઘટના બિલકુલ રવિ આપને અહીં અટકાવવા આપની સાથે ડીઓ જોડાઈ ગયા છે આરઆર વ્યાસ થી તેમની સાથે વાત કરી વ્યાસી આપે પણ આ ઘટના જોઈ હશે સાંભળી હશે તસવીરો પણ લગાતાર જી 24 કલાક બતાવી રહ્યો છે આટલી મોટી બેદરકારી દાખવવામાં આવી છે વાલીઓ ગભરાઈ ચૂક્યા છે બાળકો ગભરાઈ ચૂક્યા છે કોની બેદરકારી જુઓ છો તમે આમાં આ બાબતે જે પ્રાપ્ત વિગતો છે પ્રાથમિક અમે અમારા કચેરીના કર્મચારીઓ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અને આશ્ર જેટર સ્થળ ઉપર ગયા છે તેઓ દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ બાળક જે ઈજાઓ થઈ છે એ સારવાર હસ્તક છે અને વધુ વિગતો અમને મળી હતી જે કંઈ આવશ્યક હશે એ પગલાઓ કચેરી દ્વારા લેવામાં આવશે સર આપને નથી લાગતું કે આ બધી શાળાઓ આ અડધી સેલેરી અડધી ઉપરની સેલેરી વપરાય છે માતા-પિતાની એટલી તો એટલી તો ફી ઉગરાવતા હોય છે આમાં બાળકોની સલામતી તો ક્યાંય છે જ નહીં આના ઉપર પણ હવે કોઈ એક્શન લેવાવી જોઈએ કે ખાલી માત્ર ફી કે લઈને બાળકોની સલામતી બધે જોવામાં આવતી હોય છે સબને સસ્તા હોય અને બીયુ સહી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી બધું જ હોય છે ક્યારેક બનતી આવી આકસ્મિક ઘટનાઓ બાબતેના કારણ શું છે એની ઇન્ક્વાયરી કરવામાં આવશે અને એ બાબતે જો કોઈ કક્ષાએ ચૂક જોવામાં આવશે તો નિયમ અનુસાર પગલા લેવામાં આવશે અને જો ચૂક ન હોય ને કુદરતી વાલીઓને પણ મળીએ છીએ કે શું ગંભીરતા છે બાબતમાં અમારા અધિકારીઓ તપાસ કરી રહ્યા છે એનો અહેવાલ આવીએ છીએ સંસ્થા સામે નિયમ અનુસાર શું કરવું તે અંગે નિર્ણય કરવામાં આવશે સર શું કાર્યવાહી એટલે શું પ્રોસિજર કરવામાં આવશે કાર્યવાહી લેને કયા કે દિવાલ પડવા પાછળનું કારણ શું છે અને એની અંતર્ગત બાળકોને શું અસર થઈ છે એ બાબતનો વિગત અધિકારીઓ મારફતે આવી છે જી બિલકુલ સર અમારી સાથે વાતચીત કરવા બદલ તો કાર્યવાહી કરવામાં છે તેને લઈને ખાસ ધ્યાન આપવામાં આવશે પરંતુ ખરેખર એ બાબત શરમજનક કહેવાય જે પ્રકારે શાળાઓ દ્વારા ફી ઉઘરાવવામાં આવતી હોય છે તે પ્રકારે તો તે લોકોએ શાળાનું એક્સક્લુઝિવ બાંધકામ થવું જોઈએ જે પ્રકારે તાગરધિન્ના કરવામાં આવે છે વાલીઓ પાસેથી પૈસા ઉઘરાવીને બાળકોના જીવને જોખમનો હાલ એક મોટો નમૂનો સામે આવ્યો છે